नमस्कार, नेशन प्लस न्यूज में आपनो स्वागत छे। हूँ छू धरपरमा। वडोदरा कलेक्टर कचेरी खाते आज धारासभ्योनी कलेक्टर की अध्यक्षता में धारासभ्य हॉल खाते तमाम अधिकारियों की उपस्थिति में संकलन की बैठक मळी हती। वडोदरा शहर में दर महीना अंत कलेक्टर तेमज धारासभ्य अने सांसदों वच्चे संकलन की बैठक योजाती होय छे, त्यारे आज आ बैठक धारासभा हॉल खाते मळी हती। त्यारे सयाजीगंज विधानसभा धारासभ्य के रोकड़िया द्वारा संकलन में पोताना मत विस्तार प्रश्न की रजूआत करी हती कि गुरुवार तळाव ने डेवलपमेंट करवामां आवे, साथे हाउसिंग बोर्ड मकानों आवेला छे तेमां मुस्लिम समुदाय लोको पण छे, तेमां तेओने अशांत धारामांथी मुक्ति मळे, साथे कोविड समय में जे लोकोने सबसिडी नथी मळी ते माटे पण रजूआत करी हती। ने सौथी मोटो प्रश्न हतो कि गुरुवार ने सुभानपुरा विस्तार लोकोने जनसेवा केन्द्र माटे समा खाते आवेला मामलतदार कचेरी जवुं पड़े छे, तेथी तेओने तकलीफ न पड़े ते माटे गुरुवार विस्तार में ज जनसेवा केन्द्र बनावानी रजूआत करवामां आवी हती। सयाजीगंज विधानसभानी अंदर जे कोई नाना मोटा प्रश्नों आ छेल्ला एक महीनामां अमारी पासे आव्या हता एनी तमाम प्रश्नोनी रजूआत आजे माननीय कलेक्टरशी जे संकलननी सांसद अने धारासभ्योना संकलननी मीटिंग बोलावे एमां रजूआत करी हती। एमां सौथी पहेलो प्रश्न गोरवा तलाव के जेनी अंदर हालमां ज गणपति भगवाननुं विसर्जन कर्युं छे अने कृत्रिम गोरवा तलाव छे एना डेवलपमेंट ની કોર્પોરેશનને મંજૂરી મળે એ માટે હાઉસિંગ બોર્ડમાં અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। એને કલેક્ટરશ્રી અને અન્ય અધિકારીઓનું સમર્થન મળતા એ જગ્યા પર તળાવ ડેવલપ થાય, ગોરવાનું હાઉસિંગ બોર્ડનું તળાવ એ ખૂબ સારી અવસ્થામાં ડેવલપ થાય એના માટેની એક રજૂઆત કરવામાં આવી હતી। એવી જ રીતે આ દશામાં તળાવની સામેનો ભાગ એટલે કે ગોરવા હાઉસિંગ બોર્ડમાં આશરે 1500 જેટલા મકાન ત્યાં છે, આ તમામ મકાનોને અશાંત ધારામાંથી મુક્તિ આપવામાં આવે અને સરકારને જે પ્રથમ એલોટી થયેલા છે જે લોકોને ફાળવવામાં આવ્યું છે એ તમામને દસ્તાવેજ ખૂબ ઝડપથી કરવામાં આવે અને એક કોમન પરિપત્ર કરીને અશાંત ધારામાંથી પરમિશન લેવાની મુક્તિ આપવામાં આવે એવો પણ એક વાત ત્યાં રજૂઆત કરવામાં આવી છે। આના સિવાય કોવિડની પરિસ્થિતિમાં જે સરકારે ગુજરાત સરકારે આત્મનિર્ભરની જે લોન વ્યક્તિઓને આપી હતી એવા 45 જેટલા કેસોને આઈડેન્ટિફાય કર્યા છે। આ 45 કેસોને જે લોન પર વ્યાજ પર સબસિડી મેળવી જોઈએ એ વિષયને લઈને પણ પ્રશ્નની રજૂઆત કરવામાં હતી, એમાં પોઝિટિવ નિકાલની કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે। આના સિવાય જે આ સુભાનપુરા ગોરવા આ તમામ વિસ્તારોને આવકનો દાખલો કાઢવો હોય, રેશન કાર્ડમાં નામ ફેર કરવો હોય કે જનસેવા કેન્દ્રનું કોઈ પણ કામ હોય તો છેને છેક સમા ઓફિસ સુધી ધક્કો ખાવો પડે છે, ત્યારે જે ગોરવાની ચોરો કહેવાય, તલાટીની ઓફિસ કહેવાય કે એને ચાવડી પણ કહેવાય, એટલે કે ગોરવાના તલાટીની ઓફિસ પર જીસવાનની ફેસિલિટી ખૂબ ઝડપથી ઊભી કરવામાં આવે અને જીસવાનની ફેસિલિટી ઊભી થતાં આવકનો દાખલો કોઈને કાઢવો છે, કોઈને રેશન કાર્ડમાં અથવા સુધારો કરવો છે અથવા તો જનસેવા કેન્દ્રમાં જે કોઈ ફેસિલિટી મળતી હોય એ તમામ ફેસિલિટી એ એક જગ્યાએથી ગોરવા ઓફિસથી ગોરવા સુભાનપુરાના નાગરિકોને મળી રહે અને ચેક સમા મામલતદારની ઓફિસ સુધી ધક્કો ન ખાવો પડે એની પણ રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટરશ્રીએ પણ એમાં એક મહિનાની અંદર અંદર ઓફિસ જીસવાન સાથે ગોરવાના તલાટીની ઓફિસને કનેક્ટ કરવામાં આવશે એવી ખાતરી આપી છે અને મને વિશ્વાસ છે ગોરવાના નાગરિકોને પણ લાંબો ધક્કો ખાવો નહીં પડે, આવી અલગ અલગ રજૂઆતો આજે કલેક્ટરશ્રીને કરવામાં આવી હતી। નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।